એક તરફ સરકારી શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન યોજનામાં અનાજનો અપૂરતો જથ્થો આવતો હોવાની બૂમો ઉઠે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરકારી શાળાઓના મધ્યાહન ભોજન યોજનામાં ઉપયોગમાં લેવાનાર 6150 કિલો અખાદ્ય તુવેર દાળનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હિંમતનગરના મહેતાપુરા સ્કૂલમાંથી 3-1 મહિના પહેલા દાળનું એક પેકેટનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલી આપેલું, ત્યારે તે અનસેફ અને અખાદ્ય હોવાનો રિપોર્ટ આવતા આ તમામ જથ્થો પુરવઠા ગોડાઉનમાં સીઝ કરી દેવામાં આવેલો હતો. તુવેર દાળ સપ્લાય કરનાર બોરસદના કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તુવેર દાળનો જથ્થો હતો અને 246 કટ્ટા હતા. કલ્પતરુ બ્રાન્ડ તુવેર દાળ કે જે આપણે મધ્યાહન ભોજનમાં અને એફપીએસમાં વાપરીએ છીએ. દાળ ઉત્પાદક છે એના ઇટીજી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ આસોદર બોરસદ. 8મા મહિનામાં પેક થયેલો જથ્થો અત્યારે 11મા મહિનામાં એ લોકોએ આપણને સપ્લાય કર્યો હતો અને એમાં એક્સપાયરી ડેટ 3 મહિનાની હોય છે. એટલે જ્યારે અહીંયા સપ્લાય થયો એ વખતે જ એક્સપાયરી ડેટ ઓલરેડી થઈ ગયેલી હતી. એટલે આપણે એ જથ્થાને આગળ વિતરણ ન કર્યું અને એના નમૂના આપણે પૃથ્થકરણ માટે મોકલી આપેલા હતા અને એ નમૂનામાં અખાદ્ય જથ્થો જાણવા મળ્યો તેથી આપણે એનો નાશ કર્યો. આ એક્સપાયરી ડેટ આમાં કેવું છે, તમે પેકિંગ ઓગસ્ટમાં કર્યું અને 3 મહિનાની એક્સપાયરી હોય જ છે, એટલે આપણે ફરીથી એનો રિસ્ક ન લઈ શકીએ. કે ધારો કે એકમાં સડેલો નીકળ્યો અને બીજી તમને લાગે છે નરી આંખે કે આ દાળ ખાઈ શકાય એવી છે, પણ જ્યારે 3 મહિનાનો સમય પૂરો થઈ ગયો હશે તો આપણે એના અખાદ્ય તરીકે અને જ્યારે એના નમૂનાનું પૃથ્થકરણ કર્યું છે, નમૂના પણ અખાદ્ય લેબોરેટરીમાંથી આપણને મળ્યા છે, અનસેફ અને સબસ્ટાન્ડર્ડ, જેથી આપણે એનો ઉપયોગ ન કરીએ. કોન્ટ્રાક્ટર સામે ફૂડ એન્ડ ડ્રગના જે કમિશનર છે, ફૂડ સેફ્ટી કમિશનર, એમની મંજૂરીથી કોર્ટ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ ફૂડ એન્ડ ડ્રગવાળા ડિટેલમાં કહી